वडोदरा शहर में लॉकडाउन चल रहा है और लॉकडाउन की वजह से पिछले 50 दिनों से सभी तरह के धंधा रोजगार बंद है और इसमें जो गरीब और मध्यम वर्ग परिवार है उन लोगों की हालत दयनीय हो गई है। आपको बता दें कि उन लोगों की जो परिस्थिति है वो बेहद ही कठोर हो गई है। आपको बता दें कि जब से लॉकडाउन चल रहा है, 50 जितने दिन लॉकडाउन को बीत चुके हैं, तब से धंधा रोजगार बंद होने की वजह से गरीब और मध्यम वर्ग के लोग घर पर बैठे हुए हैं और उनके पास रोजी रोटी कमाने का कोई और जरिया भी नहीं है। ऐसे में लॉकडाउन के दौरान जब सभी तरह की परेशानियां अब इन लोगों को परेशान कर रही है, तो आज आम आदमी पार्टी के द्वारा गुजरात सरकार से यह अपील की गई है कि जो गरीब और मध्यम परिवार के लोग हैं उनको रोकड़ सहाय सरकार के द्वारा सीधे उनके अकाउंट में दी जाए। आपको बता दें कि आम आदमी पार्टी उनकी लिए आगे आई है और शहर में बसते जो रिक्शा चालक है, जो वायरमैन है, मूछी, प्लम्बर और मजदूर, ऐसे कई जो गरीब और मध्यम वर्ग परिवार हैं, जो लोग हैं, उन लोगों को रूपाणी सरकार मदद पहुंचाए और रोकड़ मदद उनको अपने अकाउंट में सीधी पहुंचाए जाए, इसी मांग के साथ आज आवेदन पत्र दिया गया था। હાલ 50 દિવસથી જે લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં મારું સરકારશ્રીને જણાવવાનું કીધું છે કે અત્યારના હાલના જે રિક્ષા ડ્રાઈવરો છે, ટેમ્પા ડ્રાઈવરો છે, તેમજ ગરીબ શ્રમિક લોકો જે છે તેઓની હાલત ખૂબ કપોળી બની છે। તેઓને વિદ્યુતના બિલો તેમજ છોકરાઓની શિક્ષણની ફી તેમજ એ લોકોએ લીધેલી લોનના હપ્તા આ લોકડાઉન પ્રમાણે જે કંઈક એમને આવવાનું થાય છે તે મેસેજ દ્વારા એમના ડાયરેક્ટ આવી જાય છે। એ સરકારશ્રીને મારું જણાવવાનું છે કે આ લોકડાઉનના સમય દરમિયાન એ લોકોને આમાંથી રાહત આપવામાં આવે, સાથે સાથે સરકારશ્રીને એવું પણ કહેવું છે કે જેવી રીતે તમે લોકોએ અત્યારે 1.3.16 લાખ કરોડ રૂપિયાની જે જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે, તેઓ સેવા સેતુના કાર્યક્રમ જેવી રીતે ઘરના આંગણા પાસે કરે છે, તેવી જ રીતે આ લોનના પણ કાર્યક્રમ એમના ઘરના આંગણે જ કરે તો શ્રમિકોને ઘરના આંગણે આ લોનની સહાયતા મળે એવું મારે સરકારશ્રીને નિવેદન છે। આમ આદમી પાર્ટી, દીપક સોલંકી, વડોદરા। જે વખતથી આજે કોરોના વાયરસ જે કેટલા સમયથી પ્રસરી રહ્યો છે, ત્યારે 50 દિવસ જેવો સમય થઈ ગયો લોકડાઉન, ને સરકારશ્રીના આદેશ મુજબ અનેક વખત લોકડાઉન આવ્યું, પરંતુ આજે રોજે રોજ રિક્ષા ચલાવી, ટેમ્પો ચલાવી અને મજૂરી કામ કરતા આજે અનેક એવા શ્રમિકો છે કે જેમને તકલીફ પડી રહી છે। આજે તેઓ રોજે રોજનું કમાઈ અને પોતાની આજીવિકા કરી રહ્યા છે, પોતાનું ઘર ચલાવી રહ્યા છે। તો જે રીતે આજે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ સરકાર, આમ આદમી પાર્ટીની સરકાર, જે આજે રિક્ષા ચાલકોને, ટેમ્પા ચાલકોને, કામદારોને 5,000 રૂપિયાનું વેતન આપી રહી છે, તેવી જ રીતે આજે અમે પણ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શ્રી વિજય રૂપાણી સાહેબ એક નમ્ર અપીલ એક આમ આદમી તરીકે કરીએ છીએ કે ગુજરાતમાં રહેતા અને વડોદરામાં રહેતા એક શ્રમિકો, રિક્ષા ચાલકોને, ટેમ્પા ચાલકને પણ એક અનેક પ્રકારની સેવા તમારાથી થાય એ રીતે એક આમ આદમી તરીકે હું રજૂઆત કરું છું, કરવી જોઈએ। અને મુખ્યમંત્રી માનનીય વિજય રૂપાણી સાહેબને એ પણ કહેવા માગું છું કે ના બને તો કંઈ વાંધો નહીં, પણ થોડામાં થોડી પણ છોડેસે થોડા એ રીતની સૂત્રને સાર્થક કરીને પણ એમને આ રિક્ષા ચાલકો, ટેમ્પો ચાલકો, પ્લમ્બર, મોચી, મજદૂર, છો નાના નાના અતિ મધ્યમ વર્ગના લોકો માટે પણ સેવા કરવી એ મારે એક આમ આદમી તરીકે એક અપીલ છે। શું નામ છે તમારું? મારું નામ સુહેલ કુમાર વાડા છે, વોર્ડ નંબર 6, આમ આદમી પાર્ટી મહામંત્રી।